હાય ફ્રેન્ડ, શિયાળાની સિઝન એટલે દ્રાક્ષના ઢગલા. એમાંય રસીલી અને ખૂબ જ મીઠી કાળી દ્રાક્ષ ભાગ્યે જ કોઈને નહીં ભાવતી હોય. આપણે જાણીએ છીએ કે દ્રાક્ષ એક બેસ્ટ એપેટાઈઝર છે. એ સિવાય પણ એના ઘણા બેનિફિટ્સ છે, જે ફાઇબરથી ભરપૂર છે, પછી હાર્ટ માટે, બ્લડ પ્રેશર માટે, આંખો માટે, સ્કિન માટે, હેર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો અને આપણે બનાવીશું કાળી દ્રાક્ષનો જ્યુસ, જે સાવ નાના બાળકથી માંડી વૃદ્ધ વય સુધી બધાને આપી શકાય છે. 500 ગ્રામ જેટલી કાળી દ્રાક્ષ મેં લીધી છે, સારી મીઠી જોઈને લીધી છે, એટલે આપણે એની અંદર ગળપણ ઓછું નાખવું પડે અને પાણીથી વોશ કરીને લીધી છે. મિક્સર જારમાં લઈ લઈએ. હવે અહીંયા ખડી સાકર મેં લીધી છે. ખડી સાકરના જે આપણે ખાંડ એડ કરીએ એના કરતાં ખડી સાકર હેલ્થ માટે સારી છે, અને જો એ પણ ના યુઝ કરવી હોય તો તમે મધ યુઝ કરી શકો છો. એની અંદર 3-4 ટેબલ સ્પૂન આપણે દળેલી સાકર લેવાની છે, ખડી સાકર, અને 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી ઢાંકણ ઢાંકી ચન કરી લઈશું. ચન થઈ ગયું છે સરસ. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને સ્ટ્રોંગલી તમને કહું છું, આ જ્યુસને ગાળવાનું નથી, એમને જ રાખવાનું છે. એના જે છોડા હોય છે એમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. હવે એની અંદર 1/2 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર અને 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. શેકેલા જીરાનો પાવડર જ્યુસને એકદમ ટેસ્ટી બનાવશે અને સ્ટમક માટે ખૂબ જ સારું છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે સર્વિંગ ગ્લાસમાં ભરી લઈશું. આ માપ સાથે તમે 4 ગ્લાસ જેટલા જ્યુસ સર્વ કરી શકો છો. હવે ઉપરથી ગાર્નિશિંગ માટે લેમન સ્લાઈસ અથવા તો તમે ઓરેન્જ સ્લાઈસ અથવા એમને પણ રાખી શકો છો, સ્ટ્રો રાખીશું. સો ફ્રેન્ડ્સ, એકદમ હેલ્ધી એવો ગ્રેપ્સનો જ્યુસ આપણો તૈયાર થઈ ગયો છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઈબ